પવિત્ર સૂર્યપુત્રી તાપી નદીના કાંઠે વસેલું સુરત શહેર એટલે કે ગુજરાતનું આર્થિક પાટનગર. હું નથી રાજ્યની ઈચ્છા કરતો કે નથી સ્વર્ગની ઈચ્છા કરતો, અરે મોક્ષની ઈચ્છા પણ નથી કરતો. દુઃખથી પીડાતા પ્રાણી માત્રની પીડા દૂર થાય એટલું જ હું ઈચ્છું છું. આવા મહાન વિચારોને વરેલા પરમ પૂજ્ય કૈલાસવાસી શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ સૂર્યપુત્રી તાપી નદીના કાંઠે કાપોદ્રા વરાછા મુકામે હાલ સ્વામી આત્માનંદ સરસ્વતી આયુર્વેદિક સહકારી ફાર્મસીવાળી જગ્યાએ શ્રી તાપી બ્રહ્મચાર્યશ્રમ સભાની સ્થાપના સંવત 1980ની વૈશાખ સુદ 3 અક્ષય તૃતીયા તારીખ 7 મે 1924ના રોજ કરી હતી. ત્યાં તેમણે બ્રહ્મચર્ય આશ્રમ શરૂ કરેલો હતો અને આશ્રમમાં તેમણે ગૌશાળા પણ શરૂ કરી હતી. ત્યાં વિદ્યાર્થીઓને સાચા અને સારા નાગરિક બને તેવું શિક્ષણ આપવામાં આવતું હતું. સ્વામીજીના આ સિદ્ધાંતોને પરિપૂર્ણ કરતું એવું શ્રી તાપી બ્રહ્મચાર્યશ્રમ સભા ટ્રસ્ટ છેલ્લા 93 વર્ષોથી સુરતમાં કાર્યરત છે. આગળ વધારવા માટેની કોશિશ કરીએ છીએ. શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ અને એમનો જે ધ્યેય હતો શિક્ષણ અને આરોગ્ય પ્રત્યે, એમની જે નિષ્ઠા, એમની જે દેશભક્તિ હતી અને વિદ્યાર્થીઓને ભણાવવા માટેની જે તમન્ના હતી, તે તમન્ના અમે આજ દિન સુધી અવિરત ચાલુ રાખેલી છે. એમના જે પ્રયત્નો હતા કે આ દેશની અંદર વિદ્યાર્થીઓને શિક્ષણ અને આરોગ્ય સારું રહેવું જોઈએ, અમારા ટ્રસ્ટીગણો આજ દિન સુધી એમના જે વિચારોને મંત્રીમૂળ કરતા આવેલા છે. ટ્રસ્ટના મુખ્ય બે ઉદ્દેશો શિક્ષણ અને આરોગ્ય એને ચુસ્તપણે અત્યાર સુધીના તમામ ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો વળગી રહ્યા છે ને સ્વામીજીના જે સંકલ્પો હતા, જે સ્વપ્નો હતા, એ તમામને અત્યાર સુધીના ટ્રસ્ટીઓ સાકાર કર્યા છે. સ્વામી આત્માનંદ સરસ્વતીએ આજથી 93 વર્ષ પહેલા જે બીજ રોપેલા સ્વામીજીએ, એ શ્રદ્ધેય સ્વામીજી પોતે તો BSc ઓનર્સ હતા અને એજ્યુકેટેડ હોવાને કારણે એમને સમાજને શિક્ષિત અને આરોગ્યમય બનાવવા માટે જુદી જુદી સંસ્થાઓ ઉભી કરી અને એમાંની એક સંસ્થા તે તાપી બ્રહ્મચર્ય આશ્રમ ટ્રસ્ટ. હું જનરલ મેનેજર તરીકે સેવા આપું છું, પણ ટ્રસ્ટી હોવા સંસ્થાને એવા ઉમદા અત્યાર સુધીના અને હાલની ટીમ પણ મળેલી છે કે સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે અને નિષ્ઠા અને સેવાપૂર્વક પોતાનો સમય ને જોયા વગર પોતાનું કામ સાઈડ ઉપર રાખીને પણ સંસ્થાનું કામ પહેલું ગણી અને સેવા. આ ઉપરાંત લોકોને નિરોગી રાખવા તેમજ લોકોનું સ્વાસ્થ્ય સુધારવા માટે શ્રી ઓ હી નાઝર આયુર્વેદિક કોલેજ તેમજ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી આયુર્વેદિક હોસ્પિટલ શરૂ કરવામાં આવી. ત્યારબાદ જમનાબા જનરલ હોસ્પિટલ શરૂ કરવામાં આવી અને ત્યારબાદ કાપોદરા વરાછા મુકામે શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલમાં અલગ અલગ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા.
શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા સંચાલિત કોલેજોમાં શ્રી ઓ હી નાઝર આયુર્વેદિક કોલેજની સ્થાપના ઈસવીસન 1946માં કરવામાં આવી, જે સુરત રેલવે સ્ટેશન નજીક શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી માર્ગ પર આવેલ છે. જેમાં હાલ 250 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ બીએ એમએસના કોર્સમાં અભ્યાસ કરે છે, જેમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે હાલ ડોક્ટર સીએમ વાઘાણી કાર્યભાર સંભાળે છે. સમય સવારે 9 થી સાંજે 5. શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા સંચાલિત હોસ્પિટલ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી આયુર્વેદિક હોસ્પિટલની સ્થાપના ઈસવીસન 1948માં કરવામાં આવી, જેમાં અલગ અલગ વિભાગો લોકોના સ્વાસ્થ્ય સાચવવા માટે કાર્યરત છે, જેમાં ફિઝિયોથેરાપી સેન્ટરની સ્થાપના ઈસવીસન 1994માં કરવામાં આવી. પંચકર્મ વિભાગ, જીમ, યોગા જેવી વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. અને નિસર્ગ ફિટનેસ સેન્ટરની સ્થાપના ઈસવીસન 2014માં કરવામાં આવી. આ ઉપરાંત સેન્ટ્રોસ ફાઉન્ડેશન સંચાલિત જયપુર ફૂડ કેમ્પ મારફતે હોસ્પિટલમાં દર મહિનાની 4, 5, 6 તારીખે મફત કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને અપંગ માટેના સાધનોનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત ગર્ભ સંસ્કાર કેન્દ્ર પણ હોસ્પિટલમાં કાર્યરત છે. શ્રી તાપી બ્રહ્મચાર્યશ્રમ સભા સંચાલિત કુંવરસિંહની શેરી બેગમપુરા સુરત મુકામે જમનાબાદ જનરલ હોસ્પિટલની સ્થાપના ઈસવીસન 1967માં કરવામાં આવી હતી, જેણે સુરત શહેરમાં ખૂબ નામના મેળવી છે અને હાલમાં ફિઝિયોથેરાપી સેન્ટર તરીકે કાર્યરત છે. શ્રી તાપી બ્રહ્મચાર્યશ્રમ સભા સંચાલિત બાળભવનની સ્થાપના ઈસવીસન 1987માં કરવામાં આવી હતી. આ બાળભવનમાં 932 જેટલા ભૂલકાઓ જુનિયર કેજી અને સિનિયર કેજીમાં અભ્યાસ કરે છે, જેમાં પ્રિન્સિપાલ તરીકે હાલ શ્રીમતી બિંદુબેન દવે કાર્યભાર સંભાળે છે. બાળભવનનો સમય સવારે 7:30 થી બપોરે 12 સુધીનો છે. છોકરાઓ માટે શ્રી સુરત સહકારી સ્પિનિંગ મિલ્સ પ્રાથમિક શાળાની શરૂઆત ઈસવીસન 1987માં કરવામાં આવી, જેમાં ધોરણ 1 થી 8 મળી કુલ 2683 વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરે છે, જેમાં પ્રિન્સિપાલ તરીકે ડોક્ટર ચંદ્રકાંતભાઈ પટેલ કાર્યભાર સંભાળે છે. શાળાનો સમય બપોરે 12:20 થી સાંજે 5:30 સુધીનો છે. શ્રી એમ એન જે પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની સ્થાપના ઈસવીસન 1990માં કરવામાં આવી, જેમાં ધોરણ 9-10, ધોરણ 11 અને 12 કોમર્સ બોયઝ તેમજ ધોરણ 11 અને 12 સાયન્સ બોયઝ એન્ડ ગર્લ્સ મળીને કુલ 1457 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે, જેમાં પ્રિન્સિપાલ તરીકે મિસ્ટર વિજયભાઈ પદ્માણી કાર્યભાર સંભાળે છે. શાળાનો સમય સવારે 7 થી બપોરે 12:20 સુધીનો છે. છોકરીઓ માટે શ્રી સુરત ડાયમંડ એસોસિએશન ગર્લ્સ હાઈસ્કૂલની શરૂઆત ઈસવીસન 1990માં કરવામાં આવી, જેમાં ધોરણ 9-10 અને ધોરણ 11-12 કોમર્સ ગુજરાતી માધ્યમમાં મળીને કુલ 1418 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે, જેમાં પ્રિન્સિપાલ તરીકે હાલ શ્રીમતી હિનાબેન નિમાવત કાર્યભાર સંભાળે છે.
શાળાનો સમય સવારે 7 થી બપોરે 12:20 સુધીનો છે. પીઓ માટે ડોક્ટર કનૈયાલાલ એસ ઠાકર કન્યા શાળાની શરૂઆત ઈસવીસન 1997 કરવામાં આવી, જેમાં ધોરણ 1 થી 8 મળીને કુલ 2,339 જેટલી વિદ્યાર્થિનીઓ હાલ અભ્યાસ કરે છે, જેમાં પ્રિન્સિપાલ તરીકે હાલ શ્રીમતી દીપ્તિબેન ગોસ્વામી કાર્યભાર સંભાળે છે. શાળાનો સમય બપોરે 12 થી સાંજે 5:20 સુધીનો છે. શ્રી તાપી બ્રહ્મચાર્ય શ્રમ સભા સંચાલિત કોલેજોમાં શ્રી જેબીત ધારુકાવાલા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની સ્થાપના ઈસવીસન 1994 કરવામાં આવી, જેમાં બીએ એમએ ગુજરાતી માધ્યમ અને બીકોમ અંગ્રેજી માધ્યમના કોર્સ ચાલે છે, જે બંને મળી કુલ 988 વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરે છે. આ ઉપરાંત મહિલાઓ માટે વધારાનો સેલ્ફ ફાઇનાન્સ વિભાગ ઈસવીસન 2016 શરૂ કરવામાં આવ્યો. આ કોલેજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે અને યુનિવર્સિટીમાં અવ્વલ ક્રમાંકે રહેતી આવેલ છે, જેમાં પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર દિલીપભાઈ વરસાણી કાર્યભાર સંભાળે છે. શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા સંચાલિત કોલેજોમાં શ્રી જે ડી ગાબાણી કોમર્સ કોલેજની સ્થાપના ઈસવીસન 1999 કરવામાં આવી. આ ઉપરાંત શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ ઓફ મેનેજમેન્ટની સ્થાપના ઈસવીસન 2008 કરવામાં આવી. શ્રી જે ડી ગાબાણી કોમર્સ કોલેજમાં ગુજરાતી માધ્યમમાં બીકોમનો કોર્સ ચાલે છે, જ્યારે શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ ઓફ મેનેજમેન્ટમાં અંગ્રેજી માધ્યમમાં બીબીએનો કોર્સ ચાલે છે. આ બંને મળી કુલ 1,437 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ હાલ અભ્યાસ કરે છે. આ બંને કોલેજો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે અને યુનિવર્સિટીમાં અવ્વલ રહેતી આવેલ છે. બંને કોલેજોનો સમય સવારે 7:30 થી બપોરે 12:30 સુધીનો છે, જેમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે હાલ ડોક્ટર પર્વતભાઈ પટેલ કાર્યભાર સંભાળે છે. શ્રી તાપી બ્રહ્મચાર્યાશ્રમ સભા કોલેજ ઓફ ડિપ્લોમા એન્જિનિયરિંગની શરૂઆત ઈસવીસન 2002 કરવામાં આવી. હાલમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ શ્રી તરીકે પ્રોફેસર યોગેશ ચોપારે કાર્યભાર સંભાળે છે. કોલેજનો સમય સવારે 10 થી સાંજે 5:30 સુધીનો છે. જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ જેવા અલગ અલગ ડિપ્લોમા એન્જિનિયર કોર્સ ચાલે છે, જેમાં હાલ 1,545 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ AICTE દ્વારા પ્રમાણિત અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે અને યુનિવર્સિટીમાં તેમજ સાઉથ ઝોનમાં અવ્વલ ક્રમાંકે રહેતી આવેલ છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં અદ્યતન ટેકનોલોજી ધરાવતી લેબોરેટરી, લાઇબ્રેરી, કોન્ફરન્સ રૂમ, મટીરિયલ ટેસ્ટિંગ લેબોરેટરી, લેંગ્વેજ લેબોરેટરી, કોમ્પ્યુટર સેન્ટર વગેરે ઉપલબ્ધ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે દર વર્ષે ટેકનિકલ ફેસ્ટિવલ, જ્ઞાનોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમ હાર્મનીનું આયોજન થતું હોય છે. શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા સંચાલિત શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી SSASIT ડિગ્રી કોલેજની સ્થાપના ઈસવીસન 2009 કરવામાં આવી, જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ જેવા અલગ અલગ ડિગ્રી એન્જિનિયરના કોર્સ ચાલે છે. હાલમાં ડિગ્રી ઇજનેરી કોલેજમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે
પ્રોફેસર જિગ્નેશ વગાસિયા કાર્યભાર સંભાળે છે. ડિગ્રી ઇજનેરી કોલેજનો સમય સવારે 10 થી સાંજે 5:30 સુધીનો છે. ડિગ્રી ઇજનેરી કોલેજ AICTE દ્વારા પ્રમાણિત અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. ડિગ્રી કોલેજ યુનિવર્સિટીના પરિણામમાં આખા રાજ્યમાં 3 વાર પ્રથમ આવી ચૂકી છે. આ ઉપરાંત દર વર્ષે જૂનમાં અને રાજ્યમાં અવ્વલ ક્રમાંકે રહી ચૂકી છે. ડિગ્રી ઇજનેરી કોલેજમાં અદ્યતન ટેકનોલોજી ધરાવતી અલગ અલગ વિદ્યાશાખાઓની લેબોરેટરી ઉપલબ્ધ છે. આ ઉપરાંત વર્કશોપ, કમ્પ્યુટર સેન્ટર, સેમિનાર રૂમ, કોન્ફરન્સ રૂમ, લાઇબ્રેરી, લેંગ્વેજ લેબોરેટરી ઉપલબ્ધ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય એ માટે દર વર્ષે ટેકનિકલ ફેસ્ટિવલ, વૈવિધ્ય, સ્પોર્ટ્સ ફેસ્ટિવલ, ગેમ ઓન અને સાંસ્કૃતિક કાર્યક્રમ વિવિરનું આયોજન થતું હોય છે. ડિગ્રી ઇજનેરી કોલેજ એ 2 વખત બેસ્ટ એકેડેમિક પર્ફોમન્સના એવોર્ડ પણ મેળવેલા છે, જેમાં વિજય વાણી દ્વારા નેશનલ એજ્યુકેશન લીડરશીપ એવોર્ડ ફોર બેસ્ટ પર્ફોમિંગ ઇન્સ્ટિટ્યૂટ ઇન વેસ્ટ ઝોન ઇન્ડિયાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બેસ્ટ પ્રોજેક્ટ માટે દેવાંગ મહેતા આઈટી એવોર્ડ પણ ડિગ્રી કોલેજને એનાયત કરવામાં આવેલ છે. આ ઉપરાંત ઇનોવેટિવ એજ્યુકેશન એવોર્ડ પણ સ્ટાર ઓફ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ દ્વારા એનાયત કરવામાં આવેલ છે. સ્ટેટ લેવલે થતા સ્પોર્ટ્સ ફેસ્ટિવલ સ્પિરિટ, યુથ ફેસ્ટિવલ ક્ષિતિજ અને ટેકનિકલ ફેસ્ટિવલ GTU ટેક ફેસ્ટ માં પણ ઘણા બધા એવોર્ડ મેળવેલા છે. શ્રી તાપી બ્રહ્મચર્ય આશ્રમ સભા સંચાલિત ટ્રેનિંગ સેન્ટરોમાં NCC ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના ઈસવીસન 2003 કરવામાં આવી, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ટ્રેનિંગ લે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે UPSC અને GPSCના ટ્રેનિંગ સેન્ટરની શરૂઆત ઈસવીસન 2011 કરવામાં આવી. ડિગ્રી તથા ડિપ્લોમા કોલેજના સંયુક્ત ઉપક્રમે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન માટે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઇન ઓટોમેશન એન્ડ કંટ્રોલની સ્થાપના ઈસવીસન 2016 કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓને હેન્ડ્સ ઓન ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ઉપરાંત ઓટોમોબાઈલ ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજીઓ સમજાવવા તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના મેક ઇન ઇન્ડિયા થીમને અંતર્ગત રોજગારી પ્રાપ્ત થાય એ ઉદ્દેશથી યામાહા ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના ઈસવીસન 2016 કરવામાં આવી. સ્વામીજી પોતાનું મૃત્યુ ગંગા કિનારે થાય તેમ ઈચ્છતા હતા. આખરે સ્વામીજીએ ગંગા કિનારે ઈચ્છા પ્રમાણે સંવત 2002 ફાગણ સુદ 3 તારીખ 6 માર્ચ 1946 ના રોજ દેહત્યાગ કર્યો હતો.